प्राथमिक परिचय મૂળભૂત ધારણાઓ છે વાલ્લભ વેદાંત નો જે સબ્જેક્ટ છે એને આપણે સમજી રહ્યા છીએ. એમાં આપણે શ્રી મહાપ્રભુજી ની જગત વિશે મહાપ્રભુજી નો જે અભિપ્રાય છે, જે સિદ્ધાંત છે વાલ્લભ મતમાં, પ્રપંચો ભગવત કાર્ય તદરૂપો માયા તત્શક્તિ અવિદ્યાસંસાર ઉચ્યતે. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય વ્યાખ્યા કરે છે કે માયિકમ સગુણમ કાર્ય સ્વતંત્ર ચેતિ નૈકથા તદૈવ એતત્ પ્રકારેણ ભવતિ ઇતિ કૃતે મતમ. એની અંદર જે વિવિધ મતો આપ ઉલ્લેખ કરી રહ્યા છે એને આપણે આપણે સમજી રહ્યા છીએ. માઈક કોઈ જગતને માઈક કહે છે, કોઈ ઈશ્વરનું કાર્ય કહે છે, કોઈ જગતને સ્વતંત્ર બતાવે છે, કોઈ પરમાણુથી નિષ્પન્ન થયેલું ઈશ્વર કાર્ય માને છે, કોઈ પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલું માને છે જગતને. આ બધા જ મતો શ્રુતિની પરફેક્ટ વ્યાખ્યા નથી. આપણે બે સૂત્ર વાલ્લભ વેદાંતને સમજવા માટે હંમેશા બે સૂત્ર આપણે મગજમાં રાખવા પડશે. મુદ્રાલેખ જે છે આપણો વાલ્લભ વેદાંત નો એ છે સર્વવાદાનવસરમ નાના વાદાનું રોજિત. આપણો મુદ્રાલેખ છે કે કોઈ પણ વાદ હોય એની એ વાદની ફિક્સ પેટર્નમાં તમે બ્રહ્મને વર્ણવા માંગો તો તમે વર્ણવી શકો નહીં. પણ બ્રહ્મમાં એવી શક્તિ છે, અનંત શક્તિ વાળો છે, અનંત મૂર્તિ તદ બ્રહ્મ કુટસ્થ તલમે વચ કોઈ પણ વાત તમે બ્રહ્મને પૂરેપૂરો સમજાવી શકે નહીં. આપણે એવો પણ દાવો નથી કરતા શુદ્ધાદ્વ સમજાવી દેશે કે સાકાર બ્રહ્મવાદ સમજાવી દેશે, પણ સાકાર બ્રહ્મવાદ આચાર્ય ચરણ એવી રીતે એને રચના કરેલી છે કે જેમાં બધા જ જે કઈ વાદો જે છે એ બધા એમાં સમાઈ શકે છે. કારણ કે બ્રહ્મ એવો શક્તિમાન છે કે એ સર્વ વાદાનો સર્વ હોવા છતાં પણ નાના વાદાનો રોધી છે, એટલે કે કોઈ પણ વાદમાં પોતે પોતાના સ્વરૂપને એ ફિક્સ કરી શકે છે. અને પાછળ સર્વ વિરુદ્ધ ધર્મો નો એ આશ્રય બની શકે છે. સામાન્ય આપણી બુદ્ધિ કે યુક્તિથી, શાસ્ત્ર સિવાય કોઈ યુક્તિથી એ સમજી શકાય એવું નથી. કુટસ્થ પણ છે ને ચલ પણ છે, એટલે આ હંમેશા આપણે ધ્યાનમાં રાખીને જો આ સૂત્રને ધ્યાનમાં રાખશું. હવે જે બીજા મતો જે છે જેનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી કરે છે, જેની માટે શ્રી આચાર્ય કહે છે અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અદૃષ્ટ દ્વારા જાત નાપી અસસત્તા રૂપ કિંતુ ભગવત કાર્ય પરમ કાષ્ઠાપન વસ્તુ પ્રતિસાધ્ય તાદૃશોપી ભગવત રૂપ. આ બે વસ્તુ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે બ્રહ્મ કેવો, બ્રહ્મ જે છે ભગવાન કે બ્રહ્મ જે છે એ કેવો, તો એની માટે ચાચાચાનું સર્વ આદાનો શ્રમ નાના વધાનું રૂપ તત્ અનંત મૂર્તિ તદ બ્રહ્મ કુટસ્થ સરમ એ વધ વિરુદ્ધ સર્વ ધર્માણામ આશ્રયમ યુક્ત્ય ગોચરમ. આ બ્રહ્મ વિશે અને જગત વિશે શ્રી મહાપ્રભુ આખ્યા કરે છે પ્રપંચો ભગવત કાર્ય તદરૂપો માયા અભવત તત્શક્તિ આ વિદ્યાનું જીવ સંસાર ઉચ્યતે. એની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે કોઈ માયિક કહે છે, કોઈ માયિક કહે છે એટલે કે જગત માયા અને માયાનું સ્વરૂપ કેવું છે આપણે ગયા વખતે જોયું છે કે સત પણ નથી અસત પણ નથી, એક સદ અસદ વિલક્ષણ સ્વરૂપની કોઈક માયા છે એમ શાંકરોનું માનવું છે, શાંકર વેદાંતિઓનું માનવું છે. એ લોકો જગતને માયાથી નિર્મિત માને છે, બ્રહ્મ જગતરૂપ થયો છે એવું નથી માનતા, નથી એનું પરિણામ માનતા, પણ જગત જે છે એ માયાથી નિર્મિત છે, એટલે કે અવિદ્યાને કારણે અજ્ઞાનને કારણે જગતનું અસ્તિત્વ છે. બીજો મત આચાર્ય કહે છે કે માયિકમ સગુણમ. સગુણમ એટલે પ્રકૃતિના જે સત્વ રજ તમો ગુણ જે છે એનાથી બનેલું આ જગત સાંખ્ય એવી રીતે માને છે.
ત્રીજો મત આચાર્ય કહે છે માયિકમ સગુણમ કાર્યમ, નૈયાયિકો જે છે એ કાર્ય રૂપ માને છે, ઈશ્વર જે છે એનું આ કાર્ય છે, જગત છે પરમાણુઓથી નિર્મિત છે જગત, પણ એના કરતા જે છે એ ઈશ્વર છે, એ નૈયાયિકોનો મત છે. સ્વતંત્ર, સ્વતંત્ર નો એ મીમાંસકો માને છે, મીમાંસા પૂર્વ મીમાંસા ને માનવાળા જે મીમાંસકો જે છે એવું એવું લોકોનું માનવું છે કે જગત સ્વતંત્ર છે, કોઈ દ્વારા નિર્મિત નથી, જગત છે એવું છે, એ સ્વતંત્ર કોઈ વસ્તુથી નહીં, વસ્તુતંત્ર પણ નથી કે નથી કોઈ પુરુષતંત્ર છે, આ સ્વતંત્ર છે, જગત તો છે એવું છે. અને એ જગત ની અંદર સુખ દુઃખાદીનો જ અનુભવ થાય છે એ અદ્રષ્ટને કારણે થાય, અદ્રષ્ટ ભાગ્ય જે કઈ કહો, એ અદ્રષ્ટને કારણે સુખ દુઃખાનો દુઃખાત્મક જગતનો અનુભવ થાય છે અદ્રષ્ટ દ્વારા જાત. અને બૌદ્ધ લોકો માને છે કે જગતની કોઈ સત્તા જ નથી, અસત સત્તા રૂપ માને છે જગત, શૂન્ય અસત સત્તા રૂપ. આ બધા જ મતો આચાર્ય કહે છે કે શ્રુતિનો મત નથી, આ વેદ વિરુદ્ધ છે. વેદ શું કહે છે કે જે અક્ષર બ્રહ્મ જે છે એ પોતે આ જગત રૂપ બને છે, એની ઈચ્છા જયારે સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થાય છે અક્ષર બ્રહ્મ જગત રૂપ થઈ જાય. તો તદેવ તત્ પ્રકારેણ ભવતી શ્રુતેર મતમ, આજે તદ અક્ષર બ્રહ્મ જે છે એ આ જગત રૂપ થાય છે, આવો શ્રુતિનો મત છે. દરેક શ્રુતિ યાદ કહેવા માંગે છે કે એક તત્વ જે છે એ જગત રૂપ બન્યો અને એક રૂપ થયો, એટલે એક જ તત્વ છે, એકમેવાદ્વિતીયમ મેહ નાનાસ્તિ કિંચન. તો જે કઈ છે એ બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં, તો બીજું કઈ નથી, તો જગત છે પણ એ પણ બ્રહ્માત્મક. આ આપણો શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદનો અભિગમ છે. હવે બીજા મતોને જાણવા શું કામ જરૂરી છે કે આચાર્ય એને કોટ કરે છે કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતન એકદા તદૈવ તત્ પ્રકારણ ભૌતિક સ્થિરમ. એવી રીતે પ્રકાશ શાસ્ત્રાર્થ પ્રકરણની પ્રકાશની દ્રષ્ટિએ આચાર્ય આજ્ઞા કરે છે અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી વિવર્તાત્મા નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અદ્રષ્ટ દ્વારા જાત નાપી અસત્તા રૂપ કિંતુ ભગવત કાર્ય તાદૃશોપી પરમ કાષ્ઠાપન વસ્તુ કરી સાધ્ય તાદૃશોપી ભગવત રૂપા. હવે આ જે બીજા મતો ને શા માટે આમાં જે ઉલ્લેખ કરેલા જે મતો છે આના સિવાય પણ ઘણા મતો છે, પણ આમાં જે આચાર્ય જે મૂળભૂત રીતે ઉલ્લેખ કરે છે એની સમજણ આપણને મેળવવી પડે, કારણ કે એ મતો એ મત જે છે સાચો શ્રુતિનો મત નથી. શ્રુતિનો મત સાચો છે સાકાર બ્રહ્મવાદ, કે આચાર્ય કહે છે કે પ્રપંચ ભગવદ રૂપ છે અને ભગવદ કાર્ય જ નહીં પણ ભગવદ રૂપ પણ, ભગવાનનું કાર્ય પણ છે ભગવાનનું રૂપ પણ છે, આ જગત એક જગત પણ પોતે જ બન્યો છે અને એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. તો આપણો મત એ છે કે બ્રહ્મ જે છે એ જગત રૂપ બને છે. બીજી એક વાલ્લભ મતની વિશેષતા છે જે ઘણા મતોએ કન્ફ્યુઝિંગ થાય છે આમાં, કે જગત અને સંસારના ભેદ ઘણા જગત અને સંસારને એક રૂપ જ માનતા હોય છે, કે આચાર્ય આજ્ઞા કરે છે કે જગત તો ભગવદ રૂપ છે પણ સંસાર જે અહંતા મમતા છે, ટૂંકમાં સામાન્ય સમજણ મેળવવી હોય તો આ એક પેન છે, એ પેન સત્ય છે, પેન સત્ય છે ભગવદ રૂપ પણ છે, કારણ કે બધું ભગવાન બન્યો છે, તો પેન પણ ભગવાન જ બનેલો છે, જગતમાં સર્વરૂપ પોતે જ ધારણ કરેલું છે. આ પેન ને મારી માનવી એ સંસાર, પેન મારી માની લે છે એ મારી એવું કોઈ એ સત્ય વસ્તુ નથી કે આ મારી, કારણ કે આ પેન બીજાને બધા બીજા નીચે જશે, આપણે નહીં હોય તો પેન રહેશે. તો એ મહાપ્રભુજીના મત ની અંદર એક વિશેષતા છે કે તત્શક્ત્યા અવિદ્યા તું જીવ સંસાર ઉચ્ચતે, આ સંસાર મિથ્યા છે જગત મિથ્યા નથી. તો જગત અને સંસારનો ભેદ આપણે ત્યાં છે સમજવું જોઈએ, સંસાર અને જગત અલગ છે. સંસાર અહંતા મમતા વાળી જે બુદ્ધિ છે આપણી, અહંતા મમતા વાળી જે અભિમતી જે આપણી જે છે એને સંસાર કહેવાય છે, એ કહેવા માત્રનો જ છે નહીં, એ રહેતો નથી, કારણ કે ભાડાનું ઘર હોય તો આપણે બધા મારું ઘર હોય છે, કેટલા ભાડાનું હોય છે, ભાડો ખાલી કરી બીજી રહ્યા છે તો પણ આપણે કશું મારું ઘર છે, દરેક જગ્યાએ મારું માની પડશે, એ તો પેલા પણ તમારું નક્કી પાછા જાવ તો બીજી જગ્યાએ જાવ એની રીતે મારું માની પડશે. તમારી અભિમતી છે સંસાર છે, તો સંસાર ખાલી કેવા માત્ર છે કે મહાપ્રભુ કહે છે જીવ સંસાર ઉચ્ચતે ન તું જાયતે, જીવ સંસાર કહેવાય છે કેવા માત્ર સંસાર છે હું અને મારો, એ સંસાર જગતમાં જાયતે પ્રકટ થતો જ નથી, એ છે નહીં, એટલે એ સંસાર મિથ્યા છે વાત સાચી છે, પણ જગત જે છે એ મિથ્યા નથી. એ આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો અને સાકાર બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત આપણો વેદાંત આ વસ્તુને સમજાવવાનું છે. એની જ આખો જે વિવાદ વિસ્તાર છે, આખો આખો કોર્સ આખો અભ્યાસક્રમ જે છે એ આ જ મૂળ સૂત્રાત્મક વસ્તુનો વિસ્તાર માત્ર છે. બધા ગ્રંથોનો મહાપ્રભુજીનો મૂળ મુદ્રાને તો સાકાર બ્રહ્મવાદ પાયો છે, એના પર મહાપ્રભુજીના વલ્લભાચાર્યના બધા સિદ્ધાંતો ઉભા છે. હવે
ચાર્ટની દ્રષ્ટિ આપણે સમજીએ કે આ બધા જ મતને સમજવા માટે કે આની બહાર કોઈ ફિલોસોફી આપણા જાતી નથી, આની બહાર એ આપણે સમજી લઈએ, ચાર્ટ દ્વારા સમજી લઈએ, આપણા મગજમાં રહે કે ભાઈ જે કાંઈ પણ ફિલોસોફી છે, જગત વિશેના જેટલા પણ અભિપ્રાયો છે એ આની અંદર સમાવિષ્ટ છે, આની બહાર કોઈ પણ ફિલોસોફી જતી નથી, કોઈ તત્વ દર્શન આની બહાર જતું નથી. કારણ કે વલ્લભ વેદાંતનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો સાથે સાથે બીજા મતો પણ આપણે જોઈ લઈએ કે બીજા મતો ક્યાં ઉભા છે, એની વચ્ચે આપણે ક્યાં છીએ. આની બહાર કોઈ પણ તત્વદર્શન ભારતીય કે પાશ્ચાત્ય જે કંઈ ગણો એ આની બહાર જઈ શકે નહીં. આ એવી ફ્રેમવર્ક બનાવેલી છે, એને આપણે સમજીએ કે પહેલું એક આ ચોરસ છે, આ જે પેલો જ આ સ્ક્વેર છે એ જગતને બતાવે છે. પેલો આખો જે સ્ક્વેર છે અહીંથી આ જે છે એ જગત છે, અને એ જગત વિશેની જે ધારણાઓ જે છે એ ચાર પ્રકારની છે. એને એક સદવાદ કહેવાય છે, એક અસદવાદ કહેવાય છે, એક સદસદવાદ કહેવાય છે, અને એક સદ અસદ વિલક્ષણવાદ કહેવાય છે. જગતને આ એકને એક જગત છે, પણ એને આ કોઈ સદવાદની દ્રષ્ટિથી વર્ણન કરે છે, કોઈ તત્વદર્શનો કેટલાક તત્વદર્શનો એને સદ અસદવાદ બતાવે છે, કોઈ અસદવાદથી સમજાવે છે, તો કોઈ સદ અસદ વિલક્ષણથી સમજાવે છે. આ એક ખાસ જગતના આ સ્ક્વેર છે એ જગત. હવે જગત અને બ્રહ્મનો સંબંધ, એના ઉપર બીજું સ્ક્વેર છે. હા, એના ઉપર આજે બીજું સ્ક્વેર છે એ જગતનો સંબંધ બ્રહ્મ સાથે કેવો, એના વિશે અલગ અલગ તત્વદર્શનો બધા ગોઠવીએ આપણે તો કેટલા સંબંધ થઈ શકે. તો કહે છે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિલક્ષણ અને દ્વૈતાદ્વૈત, આટલા સંબંધો બ્રહ્મ સાથે જગતના હોઈ શકે. હવે જગતને શું માને છે અને એની સાથે બ્રહ્મ સાથે સંબંધ કેમ માનવામાં આવે છે, એના આધારે આપણે ફિલોસોફીઓ જે કંઈ તત્વદર્શનો છે કે જે મહાપ્રભુજી ઉલ્લેખ કરે છે આ શ્લોકમાં, માયકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકતા તદૈવૈ તત્પ્રકારેણ ભવતીતિ સુતેર્મથમ, એ જે શ્રી મહાપ્રભુજી જે વર્ણન કરી રહ્યા છે એ બધી જે ફિલોસોફીઓને આપણે આમાં મૂકીને જોઈએ તો સદવાદ છે, અને સદવાદ અને દ્વૈતાદ્વૈત આપણો આ સદવાદ અને આ શુદ્ધાદ્વૈત, જે દ્વૈતાદ્વૈત વિલક્ષણ એવો શુદ્ધાદ્વૈત આ વાલ્લભ મત છે. તો આપણે વાલ્લભ મતથી શરૂઆત કરીએ કે સદવાદ જગતને સત માનવામાં આવે છે, જગત છે, જગતને સત્ય માનવામાં આવે, એ જગત સત છે, અને એ જગત સાથે બ્રહ્મ, જગતનો બ્રહ્મ સાથે સંબંધ કેવો છે કે શુદ્ધાદ્વૈત. એટલે અહીંયા આપણે પહેલા એક નંબરમાં આપણે મૂકી દઈશું શ્રી વાલ્લભ. એટલે વાલ્લભ મત જે છે, વલ્લભનો મત એટલે વાલ્લભ, એ વલ્લભનો જે મત જે છે એ શુદ્ધાદ્વૈત છે, અને એની સાથે છે એક મિનિટ અહીંયા આવશે શુદ્ધાદ્વૈત અને સદવાદ વચ્ચે અહીંયા આવશે વાલ્લભ મત. હવે સદ અસદ વિલક્ષણવાદ અને અદ્વૈત, જગત કેવું છે કે ન સત કહી શકાય ને અસત કહી શકાય, પણ એના સદ અસદ વિલક્ષણ જે માયા છે એનાથી બનેલું છે, એટલે આ માયિક છે, જગત માયિક છે, આવું કોણ કહી રહ્યા છે. અને અદ્વૈત છે, બ્રહ્મનું સંબંધ જે જગત સાથે એ કેવલ અદ્વૈત છે, જગતથી અલગ, જગત તો એના ઉપર ખાલી આરોપ માત્ર છે એવું કહેનારા જે છે એ છે આચાર્ય શંકરનો મત હોવાથી એને કહેવાય છે શાંકર મત. શાંકર અહીં વાલ્લભ મત છે, અને અહીં છે આ સદસદ વિલક્ષણવાદ, અને બ્રહ્મ કેવો છે તો બ્રહ્મને એ લોકો અદ્વૈત કહે છે, કેવલ અદ્વૈત. અહીંયા આવશે માયિક માને છે જગતને, સદસદ વિલક્ષણ એટલે માયિક, એટલે માયિકમ થયું. આ વાલ્લભ મત છે સદવાદ, જગત સત્ય છે, અને બ્રહ્મ સાથેનો સંબંધ કેવો છે, દ્વૈતાદ્વૈત વિલક્ષણ, ભેદ શ્રેષ્ઠ અભેદવાળો શુદ્ધાદ્વૈત સંબંધ છે. આ જે એરિયા છે અદ્વૈત, બ્રહ્મનો સંબંધ અદ્વૈત અને જગતને અસત, આવું કહેનારા એક પણ અહીં કોઈ પણ આવતું નથી. અદ્વૈતની સાથે અસદવાદ એ લગભગ આ બ્રાન્ચ આખી આ એરિયા ખાલી છે, આવું કોઈ ફિલોસોફી નથી.
હવે આવે છે દ્વૈત સદાસદ સદ અસદ વાત અને દ્વૈત જગત કેવું છે તો કે સદ અસદ સદ અસદ મિશ્રણ છે એવું એવું કહેનારા જે છે એ ન્યાયિકો છે ન્યાય અને માધ શ્રી મધ્વાચાર્યજીનો મત જે છે જગત અને બ્રહ્મ જુદા છે એટલે દ્વૈત છે અને જગત કેવું છે કે પેલા હતું નહીં પછી નિર્માણ કર્યું જગત ઈશ્વરે એ નિર્માણ કર્યું અને પછી પાછું પ્રલય કાળમાં જગત રહેશે નહીં એટલે સત છે પેલા અસત હતું પછી એ વચ્ચે સદ થયું અને પછી પાછું રહેશે નહીં એટલે સદસત છે નૈયાયિક પણ એમ માને છે કે પરમાણુઓથી રચના થાય છે અને પછી અભાવવાદી હોવાને કારણે એનો અભાવ થઈ જાય જગત પ્રધ્વંસાભાવ પ્રધ્વંસ થઈ જાય એનો પછી અભાવ થઈ જાય એટલે નૈયાયિકો પણ એમ માને છે અને સદસદવાદ અને માધવ સંપ્રદાય જે છે એ દ્વૈત આ એરિયા ખાલી છે દ્વૈત અને સદવાદ પણ ખાલી છે કારણ કે બૌદ્ધ લોકોને આપણે એ મૂકી શકીએ નહીં કારણ કે અસદવાદી બૌદ્ધ તો છે પણ બૌદ્ધ છે જે બ્રહ્મને નથી માનતા તો જગત અને બ્રહ્મના સંબંધથી કોઈ વાત આવતી નથી જગતનો અસ્તિત્વ નથી માનતા સાથે સાથે બ્રહ્મ પણ નથી એટલે આપણે એને અસદવાદીને આપણે અહીં બ્રહ્મને આ જગ્યાએ મૂકી શકતું નહીં બૌદ્ધ લોકો માધવ અને નૈયાયિકો બે આ સદસદવાદ અને દ્વૈત સંબંધ જગતને સદસદ માને છે અને બ્રહ્મ સાથે જો એનો સંબંધ છે માધવ જે છે દ્વૈત માને છે નૈયાયિકો ત્યાં બ્રહ્મ નથી નૈયાયિકો ત્યાં ઈશ્વર છે પણ ઈશ્વર અને જગત કરતા અને એનો કાર્ય એવો સંબંધ છે એટલે કાર્ય જે મહાપુરુષ કહે છે નૈયાયિકો માટે કે પરમાણુનું કાર્ય છે આ અહીં આવશે આ અને સદવાદ અને દ્વૈતાદ્વૈત સદવાદ અને દ્વૈતાદ્વૈત જે છે દ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈતનો ડિફરન્સ આમાં ખબર પડશે કે દ્વૈત પણ છે જગત સત છે જગત સાચું દ્વૈત અને અદ્વૈત બે નું મિશ્રણ છે એટલે જુદાપણું છે અને એની એકતા પણ સિસ્ટમના રૂપમાં એક થઈ જાય જેમ વૃક્ષની ડાળી જુદી છે પત્ર જુદા છે ફળ જુદું છે પણ વૃક્ષની સિસ્ટમમાં એક છે અથવા અદ્વૈત જુદી જુદી વસ્તુ અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં બનેલી હોય એના પાર્ટસ અલગ અલગ હોય પછી એમાંથી એક વસ્તુ થાય એ પ્રકારનું મોડલ આવે દ્વૈતાદ્વૈતનું મોડલ એ પ્રકારનું હોય છે એમાં આવે છે રામાનુજ એ રામાનુજ એ દ્વૈતાદ્વૈત સંબંધ રામાનુજ આ રીતે જગતને સદ તો માને જ છે સાથે એનો દ્વૈતાદ્વૈત છે એટલે હકીકતમાં વિશિષ્ટાદ્વૈત છે તો વિશિષ્ટાદ્વૈત પણ એક હકીકતમાં દ્વૈતાદ્વૈત છે નિંબાર્કને પણ આપણે મૂકી શકશું અહીંયા નિંબાર્ક પણ જે દ્વૈતાદ્વૈતી છે તો એ રામાનુજ નિંબાર્ક આ પ્રાંત આ જગ્યાએ આવશે એટલે માયિકમ સગુણમ કાર્યમ સદ પ્રકૃતિ જે છે એનાથી બનેલું છે એનું અસ્તિત્વ તો છે જગત તો પ્રકૃતિથી બનેલું હોવાને કારણે એનું અસ્તિત્વ તો છે એટલે અહીં સાંખ્યવાળા પણ આપણે અહીં મૂકશું એમને પણ દેતાદેશ સંબંધ નથી પણ સદવાદી છે એનો સંબંધ કારણ કે ત્યાં બ્રહ્મ નથી ત્યાં આપણે સાંખ્યને અહીં મૂકતા નથી આ જગ્યાએ ક્યાંય પણ સદવાદી હોવાને કારણે તો આપણે મીમાંસકોને પણ કહેશું મીમાંસા અને સાંખ્ય આ બંને મતમાં બ્રહ્મ નથી એટલે આપણે એને બ્રહ્મ સાથેનો સંબંધ કોઈ સવાલ આવતો નથી પણ સદવાદી તો છે મીમાંસકો અને સાંખ્ય તો મીમાંસા અને જે સાંખ્યનો ઉલ્લેખ છે એ ખાલી જગતને કેવું માને છે સત માને છે પણ એ સત જે છે એ પ્રકૃતિના ગુણોથી બનેલું સત છે અને મીમાંસકો જે છે સ્વતંત્ર જગત માને છે જગતના અસ્તિત્વને માનતા હોવાથી એ સત છે એવું માને છે એટલે મીમાંસકો એ બ્રહ્મનો બૌદ્ધ લોકોને ત્યાં પણ બ્રહ્મનો કોઈ કન્સેપ્ટ નથી મીમાંસકોને ત્યાં પણ નથી સાંખ્યને ત્યાં પણ નથી નૈયાયિકોને ત્યાં પણ નથી ત્યાં ઈશ્વરનું કાર્યનો દ્વૈત સંબંધ તો એ રીતનો ત્યાં સંબંધ છે પણ આ બ્રહ્મને ન માનનારા બધાને એ વૈદિક બ્રહ્મને નથી માનતા એટલે એને નાસ્તિક કહેવાય છે નાસ્તિક દર્શનો કહેવાય છે પણ જે આસ્તિકો જે છે રામાનુજ નિંબાર્ક માધ શાંકર વાલ્લભ આ દર્શનો જે છે એ આસ્તિક દર્શનો કહેવાય હકીકતમાં મીમાંસા પણ વેદને માને છે તે નાસ્તિક ન કહી શકાય પણ એનું જે બ્રહ્મના કન્સેપ્ટને આધારે આપણે જોશું તો એ પણ વેદ વિરુદ્ધ જ છે એ અર્થમાં વેદ વિરુદ્ધ હોવાને કારણે વેદ નથી માનતા એ અર્થમાં એ નાસ્તિક નથી પણ વેદ વિરુદ્ધ મતવાળા તો છે તો ત્યાં કોઈ બ્રહ્મનો કન્સેપ્ટ જે છે મીમાંસકોને ત્યાં સાંખ્યને ત્યાં કે નૈયાયિકોને ત્યાં કે બૌદ્ધને ત્યાં બુદ્ધ તો સંપૂર્ણપણે નાસ્તિક છે વેદ નથી માનતા બુદ્ધ અને જૈન તો મીમાંસા સાંખ્ય ન્યાયવાળા વેદને માને છે પણ એમનો અભિપ્રાય વેદ વિરુદ્ધ છે એટલે
આપણો આખો જે શુદ્ધાદ્વૈત બ્રહ્મ. હવે શુદ્ધાદ્વૈત શું છે? દ્વૈતાદ્વૈત વિલક્ષણ છે, દ્વૈતાદ્વૈત નથી. લોકો હવે કન્ફ્યુઝ કરે છે કે દ્વૈતાદ્વૈત શુદ્ધાદ્વૈતનો ડિફરન્સ શું? ભેદ અને અભેદ તો બે જગ્યાએ છે, અને ભેદ અભેદ તો આમ તો બધે જ છે. ભેદ અભેદની એક સિસ્ટમ જે પારમાર્થિક રીતે રહેલી એક સિસ્ટમ છે, તો મૂળ તો દ્વૈત જ ઉભું છે. એ દ્વૈતનું અદ્વૈત થાય છે, એટલે ડાયવર્સિટી છે એની વચ્ચે કોઈ યુનિટી છે. આ જે છે ડાયવર્સિટી ઇન યુનિટી એ દ્વૈતાદ્વૈત વિલક્ષણ શુદ્ધાદ્વૈત છે. બધી અલગતાઓમાં કોઈ એકતા ભેગી કરવી એ દ્વૈતાદ્વૈત છે, પણ એક સિસ્ટમમાં કંઈક અનેકતા છે, એકની અંદર કંઈક અનેકતા છે, એ આપણું શુદ્ધાદ્વૈત છે. દ્વૈતાદ્વૈત કે દ્વૈત અને અદ્વૈત જે તાદાત્મ્ય સંબંધ એવો છે કે તમે દ્વૈત અને અદ્વૈતમાં ડિફાઇન ન કરી શકો, પણ કંઈક વિલક્ષણ છે એ તાદાત્મ્ય છે, એને શુદ્ધાદ્વૈત કહેવાય છે. હવે મહાપ્રભુજીના મતને શુદ્ધાદ્વૈત કહેવામાં આવે ત્યારે એમને માનવું જોઈએ કે માયારહિતમ શુદ્ધમ. માયારહિતમ શુદ્ધમ એટલું જ નહીં, પણ એની સાથે સાથે જે મીમાંસકો સાંખ્ય ન્યાય આદિ જે વેદ વિરુદ્ધ વાતો કહેનારા જે છે એ બધાથી શુદ્ધ માનવું પડશે અદ્વૈત. એવું અદ્વૈત કે જે ખાલી માયારહિતમ શુદ્ધ નથી, પણ જ્યારે શુદ્ધ અદ્વૈત કહીએ છીએ ત્યારે એ જગત જે છે એ માયિક પણ નથી, સગુણ કેવળ કેવળ સગુણ પણ નથી, કેવળ એ વિવર્તાત્મા નથી, અદૃષ્ટ દ્વારા જાત નથી કે અસત સત્તારૂપ નથી, એ બધું જ લેવું પડશે શુદ્ધ પદથી. ખાલી માયા રહીતમ શુદ્ધમ નહીં, તો શુદ્ધાદ્વૈતને લોકો એમ માને છે માયા રહીતમ શુદ્ધમ. ભાઈ આપણો ડિફરન્સ ખાલી સાંકરોથી જ છે એવું નહીં, પણ અહીં જોઈ લો આપણો ડિફરન્સ જે છે એ રામાનુ સાથે પણ છે, આપણો ડિફરન્સ નિંબાર સાથે પણ છે. દ્વૈતમાં જગત અને બ્રહ્મ બે જુદા એવો દ્વૈત સંબંધ જે મધ્વાચાર્ય માને છે એનાથી પણ આપણો અલગ મત છે, આપણો શાંકરથી પણ અલગ. કેવળ શાંકર સાથે જ આપણો મતભેદ છે એવું અહીંથી ઇંગિત નથી થતું શુદ્ધાદ્વૈતથી, પણ શુદ્ધાદ્વૈત સાથે સાથે આ બધા જ આપણો ડિફરન્સ છે એ આપણે સમજવાનું છે આ આપણો ચાર્ટ દ્વારા. કે આ ચાર્ટ રજૂઆત ખાલી આપણે રાખશું મગજમાં તો બધી જ ફિલોસોફી આની બહાર તો કંઈ જઈ શકે નહીં. આપણા જેટલા પણ દર્શનો પ્રગટ થયા છે એ બધા જ કંઈક ને કંઈ આની અંદર જ રહેલા. હજી બીજા ઘણા બધા દર્શનો છે આની અંદર આપણે જોઈન કરશું આગળ, આગળ જ્યારે અભ્યાસ કરશું ત્યારે બીજા દર્શનો પણ જોઈ શકશું. હવે બે વખત એક પ્રશ્ન આવેલો છે કે શૈવ તંત્રની અંદર શિવજીથી સૃષ્ટિની રચના કરવામાં આવી છે, શિવજીને પરમ તત્વ કહેવામાં આવ્યું છે, અને આપણે એમ કહે છે કૃષ્ણ પરમ તત્વ છે. બહુ સમજવાની વાત છે કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે એમ વેદ કહે છે. એટલે બ્રહ્મની પૂર્ણતા ખાલી કૃષ્ણરૂપમાં જ પ્રકટ થાય છે એવું જરૂર નથી, એને પ્રકટ કરવી હોય તો શિવરૂપમાં પણ પ્રકટ થાય છે. જ્યારે શિવરૂપથી એ પ્રગટ થાય છે ત્યારે પરબ્રહ્મ રૂપે શૈવ તંત્ર જે છે શિવથી સૃષ્ટિ પણ થઈ શકે છે. આ પરમ તત્વ જે છે શિવના રૂપમાં પ્રકટ થઈ શકે છે, કૃષ્ણના રૂપમાં પ્રકટ થઈ શકે છે. આપણે કૃષ્ણના રૂપમાં શું કામ કહી રહ્યા છીએ? કારણ કે વેદાહાસી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણ કે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણ ચતુષ્ટય. આ ચારેય પ્રમાણ ચતુષ્ટયના આધારે જ આપણે નિર્ણય કરી રહ્યા છીએ. ત્યારે જે કૃષ્ણમાં જે એક વાક્યતા દેખાઈ રહી છે એ અન્યત્ર દેખાય. શૈવ તંત્ર શિવને કહે છે, શક્તિના જે પુરાણો જે છે એમાં શક્તિને પરમ તત્વ કહેવામાં આવ્યું છે. કોઈ જે પુરાણ જેનું હોય જે શાસ્ત્ર જેનું હોય એમાં એને પરમ તત્વ રૂપે વર્ણન કરવામાં આવે છે. બ્રાહ્મણ સંપ્રદાય એટલે કે બ્રહ્માજીને માનારા બ્રહ્માજીને પરમ તત્વ માને, બધા જ હોઈ શકે. પરમ તત્વને પોતાની પૂર્ણતા શિવના રૂપમાં પ્રગટ કરવી તો કરી શકે છે. જ્યારે શિવ શૈવ તંત્ર હોય છે મહાપ્રભુજી આની ગાઈડલાઈન આપણને બાલબોધમાં આપેલી છે કે તદૈવ પ્રકારે નહીં, બાલબોધની અંદર શ્રી મહાપુર આજ્ઞા કરી રહ્યા છે કે શિવ અને વિષ્ણુ જે છે એ પોતાના તત્ત શાસ્ત્રે જે જે શાસ્ત્રમાં રહેલા છે ત્યાં નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોક્તા એમ આપણને બાલબોધમાં મહાપુરી આજ્ઞા આપે છે. એ શિવ શૈવતંત્ર જે છે એ વૈષ્ણવ તંત્ર છે, એમાં શૈવતંત્રમાં શિવજીને નિર્દોષ પૂર્ણ ગુણવાળા પરમ તત્વ રૂપે એનું વર્ણન કર્યું છે. શું કેવી રીતે વર્ણન કર્યું છે? બ્રહ્મેવ તાદૃશમ યસ્મા સર્વાત્મા કહ્યું હતું નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોક્તા. એટલે કે એ બ્રહ્મ જે છે એ શિવના રૂપમાં પ્રકટ થયો છે. ત્યારે એ બ્રહ્મને કે એવું બંધન થોડું કરી શકાય કે કૃષ્ણ રૂપમાં પ્રકટ થઈ શકો શિવના રૂપમાં ન થઈ શકો? એની ઈચ્છા તો શિવના રૂપમાં પૂર્ણતા પ્રકટ કરે. તો શૈવતંત્રને આપણે ડિનાય નહીં કરી શકીએ કારણ કે મહાપ્રભુજી ના પાડી રહ્યા છે. આપણે આપણા મતની વિશેષતા એ છે કે આપણે ભલે કૃષ્ણને પરમ તત્વ માનીએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને માનીએ, પણ બ્રહ્મ જે છે એ પુરુષોત્તમ તત્વ શિવના રૂપમાં પ્રકટ કરી શકે છે. શૈવતંત્ર જે છે શિવને પરમ તત્વ માની, કારણ કે અનેક પ્રકારની સૃષ્ટિ થઈ રહી છે ત્યારે કોઈ સૃષ્ટિમાં શિવજી દ્વારા પરમ તત્વ થઈને ભગવાન સૃષ્ટિ કરે છે, ક્યાંક બ્રહ્માજીના રૂપમાં કરે છે. તો
સૃષ્ટિ ભગવાન અનંત મૂર્તિ હોવાથી એની જ અનંત મૂર્તિઓ છે આ, અને શૈવતંત્ર વાળા જેમ કહી રહ્યા છે તો આપણે એમાં કોઈ ચિંતાની વાત નથી. શૈવતંત્રમાં શિવને પરમતત્વ માનવામાં આવે છે, એના માટે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક થયો છે તો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્વ સાથે થયો પ્રકાર, એ બ્રહ્મ જ આ શિવના રૂપમાં પ્રગટ થયો છે એમ સમજવું જોઈએ. ત્યાં શૈવતંત્રમાં પરમતત્વ કીધું છે શિવને, તો બ્રહ્મ જે છે શિવના રૂપમાં પ્રગટ થયો એમ માનવું જોઈએ. વૈષ્ણવતંત્રમાં નારાયણ રૂપથી વિષ્ણુ રૂપથી, તો વિષ્ણુ રૂપથી એ પરમ તત્વ પ્રગટ થાય, એ પોતાની પૂર્ણતા અનેક રૂપે પ્રગટ કરવા સમર્થ છે અનંત મૂર્તિ વાળો હોવાથી. વાલ્લભ મતની આપણી વિશેષતા એ છે કે આપણે કૃષ્ણના ભક્ત હોવા છતાં, કૃષ્ણને પરમ તત્વ માનવા છતાં, પણ જે લોકો શિવને પરમ તત્વ માનવે છે એને આપણે ક્યારેય પણ એનો ડિનાય ન કરી શકીએ. કારણ કે મહાપ્રભુજી ગાઈડલાઈન આપેલી છે કે બ્રહ્મ જે છે એ પોતાની પૂર્ણતા શિવના રૂપમાં પ્રગટ કરશે, વિષ્ણુના રૂપમાં પ્રગટ કરી શકે, દેવતાના રૂપમાં કરી શકે, કોઈ પણ રૂપમાં પોતાની પૂર્ણતા પ્રગટ કરી શકે. એટલે એ આપણો ગયા વખતનો જે પ્રશ્ન છે એનો ઉત્તર આ જ છે કે આપણે ભેદ સહિષ્ણુ અભેદ, આપણે ભેદ સહિષ્ણુ અભેદમાં માનીએ છીએ તો આપણે પણ બીજા જે ભેદ છે આપણી ફિલોસોફી કરતા બીજી ફિલોસોફીના એને પણ આપણે સહિષ્ણુ બનવું જોઈએ. કારણ કે શ્રી મહાપ્રભુજીની આ ફિલોસોફી આપણને સહિષ્ણુ બનવાનું શીખવાડે છે. કેવળ ખંડન મંડન નહીં, કેવળ કોઈનું ખંડન જ કરવું એવું નથી શીખવાડતા, પણ આ ફિલોસોફી આપણને સહિષ્ણુ બનવાનું શીખવાડે છે. એટલે મહાપ્રભુજીના મતે શૈવતંત્ર અનુસાર કોઈ શિવને પરમ તત્વ કહેતું હોય તો એમાં કોઈ, એટલે આપણા આગળ પણ કોઈ કઈ ન સમજાય તો આગળ પૂછી શકે છે. આગળ અત્યારે આપણે જે કઈ જે વ્યાખ્યા સમજી હતી એ ટોપિક આપણો પ્રપંચો ભગવત કાર્ય તદરૂપો માયા ભગવત તત્શક્તિ અવિદ્યા જીવ સંસાર ઉચ્ચતે એની વ્યાખ્યા આપણે સમજી રહ્યા છીએ. બ્રહ્મ માસે સર્વ આદાન સર નાના વાદાન રોતી તત્ અનંત મૂર્તિ ધર્મ કુટસ્થ તલમેવ ઋતુસ્વ ધર્માણામ આશ્રય નૃત્ય ગોચરમ. યુક્તિથી અગોચર છે, કારણ કે આપણે યુક્તિ આપણી બુદ્ધિને આપણી યુક્તિ બહુ સીમિત વસ્તુનો વિચાર કરી શકે, આ ખાલી શાસ્ત્રીક ગમ્ય છે એટલે કે વેદાદિ શાસ્ત્રોથી બ્રહ્મને સમજી શકાય. જો બ્રહ્મને સમજવું છે તો તમારે વેદાદિ શાસ્ત્રોથી સમજવું જોઈએ. તમારી યુક્તિથી કોન્ટ્રાડિક્શન થતું હોય તો થઈ શકે, પણ યુક્તિ અગોચર તત્વ છે એ વેદાદિ શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને આ વિષયને સમજી શકાય. એટલે આ તો આજે બે વખતે આપણે જે ચાલે છે મુદ્દો એ અહીંયા આપણે પ્રપંચ વિશે અને આ બધા તત્વદર્શનોને આપણે આપણા કોન્ટેક્સમાં સમજવું જોઈએ. જ્યારે આપણે વાલ્લભ વેદાને સમજી રહ્યા છે સાથે સાથે આપણે આ રામાનુજનો જે વિશિષ્ટાદ્વૈત કહેવાય છે, સ્વાભાવિક દ્વૈતાદ્વૈત નિંબાર્કનો કહેવાય છે, દ્વૈતવાદ મધ્વાચાર્યનો કહેવાય છે, નૈયાયિકો જે છે એ સદસદવાદી છે એટલે કે અભાવવાદી હોવાને કારણે કે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે એની પહેલાં એનો ભાવ એને પ્રાગભાવ કહે છે. એ પ્રાગભાવ કોઈ વસ્તુ જ્યારે ધ્વંસ થઈ જાય પછી એનો જે અભાવ થઈ જાય છે એ પ્રધ્વંસા ભાવ છે. તો એક વસ્તુ બીજી વસ્તુમાં નથી એ અન્યોન્ય અભાવ છે. આ બધા અભાવવાદી જે છે નૈયાયિકો હોવાને કારણે એની ફિલોસોફી છે જ્યારે કોઈ વસ્તુ પ્રકટ થાય છે એ સેન્સમાં એ સ્થિર રહે છે ત્યારે એ સત છે, પછી નાશ પામે પછી એનો અભાવ થઈ જાય છે એટલે અસત છે. એ સદસદવાદી છે નૈયાયિકો. સાંખ્ય અને મીમાંસાને સાંખ્ય છે સદવાદી જગતને સત્ય માને છે, પણ બ્રહ્મ એમાં સ્વીકારેલ ન હોવાથી તે બ્રહ્મ સાથે કોઈ સંબંધની કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે આપ આગળ આપણે હવે વિચાર કરશું કે બ્રહ્મ જે છે એને પરમાત્મા પણ કહેવાય છે, એ બ્રહ્મને ભગવાન પણ કહેવાય છે, અને એની પૂર્ણતા જ્યારે કોઈ અવતાર ભૂતલ ઉપર અવતીર્ણ થઈને એની પૂર્ણતાને જ્યારે પ્રકટ કરે ત્યારે શ્રી કૃષ્ણ પણ કહેવાય છે. એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન અને શ્રી કૃષ્ણ આ એક જ તત્વને અલગ અલગ પાસાઓથી અલગ અલગ એંગલથી એને અલગ અલગ શબ્દ સંબોધન કરવામાં આવે છે જે આપણે આગળ વિચાર કરશું. આજે અહીં